એમએસ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડનો આઈપીઓ 6 ઓક્ટોબરે ખુલવાનો છે, જેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીઓના પ્રત્યેક શેરના ભાવ ₹10 નક્કી કરવામાં આવ્યા છે, સાથે જ ઇક્વિટી શેર પણ લોન્ચ કરવામાં આવશે. તો આ શેર માટે પ્રાઇસ બેન્ડ ₹456-459 નક્કી કરવામાં આવી છે. કંપનીને 2330 મિલિયન નવા શેર લોન્ચ કર્યા છે, તો આ આઈસીયુ 10 ઓક્ટોબરે બંધ થવાનો છે. બીજી તરફ આઈપીઓની અરજી માટે લોકો અત્યારથી જ પડાપડી કરી રહ્યા છે અને પોતાનો ઇશ્યુ લાગે તે માટે આવ્યા રાખી રહ્યા છે. લિમિટેડ જે ગુજરાત સ્થિત 20 વર્ષ જૂની કંપની છે, એનો આઈપીઓ આવી રહ્યો છે, જે 6 ઓક્ટોબરે ચાલુ થશે અને 10 ઓક્ટોબરે એ પૂરો થશે. અને છેલ્લા 20 વર્ષથી અમે કાર્યરત છીએ. આઈપીઓ આવી રહ્યો છે, એની સાઇઝ 460 કરોડની છે. એમાંથી 227 કરોડ ઓફર ફોર સેલ છે અને 233 કરોડ એ ફ્રેશ ઇસ્યુ છે, જે કંપનીની અંદર ઇન્ફ્યુઝ થશે અને આ કેપિટલ કંપની પોતાના ગ્રોથ માટેનો ઉપયોગ કરશે. બેઝિકલી અમે લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપના કસ્ટમરોને કેટર કરીએ છીએ અને અમારી પાસે અત્યારે એમઈએલ એસએમઈ, ટુ વ્હીલર, કોમર્શિયલ વ્હીકલ અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રોડક્ટ છે. એફોર્ડેબલ હાઉસિંગ અમે અમારા સબસિડરી થ્રુ કરીએ છીએ અને આ જ પ્રોડક્ટો અમે ચાલુ રાખીએ છીએ. તો એમએસ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડનો આ ઇસ્યુ 6 ઓક્ટોબરે રિલીઝ થશે અને 10 ઓક્ટોબરે બંધ થશે. લોકોમાં સ્વાભાવિક રીતે જ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ જો વાત કરવામાં આવે તો પ્રત્યેક શેરની કિંમત 10 રૂપિયા જેટલી રાખવામાં આવી છે, સાથે સાથે ઇક્વિટી શેર પણ લોન્ચ કરવામાં આવશે. શેરની પ્રાઇસ બેન્ડ રૂપિયા અલગ અલગ કિંમતોને આધારે નક્કી થઈ છે. આઈપીઓ 6 ઓક્ટોબરે રિલીઝ થશે અને 10 ઓક્ટોબરે બંધ થશે. શેર માર્કેટ એક એવું માધ્યમ છે કે જેમાં ટૂંકા અને લાંબા તથા મધ્યમ ગાળા માટે અલગ અલગ રીતે તેમાં રોકાણ કરી શકાતું હોય છે અને મોટાભાગના લોકો ઘણી સારી રીતે તેનો ઉપયોગ પણ કરતા હોય છે. તેવામાં ફરી એકવાર આ એક નવો શેર આવ્યો છે, તેને લઈને લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.